નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિના બહેનો દ્વારા 1111 દીવડા પ્રગટાવાયા. જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિના બહેનો દ્વારા ચૈત્રી નવરાત્રિના છેલ્લા નોરતે સમિતિના બધા બહેનો સાથે મળી ખોડલધામ પરિસરમાં મા ખોડલના સાનિધ્યમાં સૌ બહેનોએ મળી ગૌના લોટમાંથી 1111 દીપ પ્રગટાવી દીપયજ્ઞ સંપન્ન કર્યો. સમિતિના બધા બહેનોએ પ્રથમ નવરાત્રિએ ઘટ સ્થાપન કર્યું હતું. એ જ ઘટ સ્થાપનનું છેલ્લા નોરતે દીપયજ્ઞ કરીને કાર્ય પરિપૂર્ણ કર્યું હતું. રામનવમીના પાવન પર્વ પર બધી બહેનોએ કેસરી સાડી પહેરી રામનવમીની પણ ઉજવણી કરી હતી. ખોડલધામ મહિલા સમિતિના બધા જ બહેનોએ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનો પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખોડલધામ કાગવડ ખોડલધામ મહિલા સમિતિના બહેનોને જ્યારે પણ ખોડલધામ મંદિરે ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરવા જવાનું હોય ત્યારે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમના તરફથી વિનામૂલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે તેઓ દ્વારા પૂરતો સાથ અને સહકાર પણ મળી રહે છે. આજરોજ ચૈત્રી નવરાત્રી અને રામનવમીના દિવસે અમે ખોડલધામ સમિતિના બહેનો ખોડલધામના આંગણે મા ખોડલના સાનિધ્યમાં 1111 દીપ માળા પ્રગટાવી અને દીપયજ્ઞ કરશું. આ દીપયજ્ઞ માટે પ્રથમ નવરાત્રિએ અમે ઘટ સ્થાપન કરેલું અને એ જ ઘટનું આજરોજ પૂજન કરી અને દીપયજ્ઞ કરી અને એમનું વિસર્જન કરશું મા ખોડલના સાનિધ્યમાં. આ કાર્યક્રમ માટે અમે બહેનો ઘરેથી જ વાયટો બનાવી અને લોટ અને ઘીનું દિવેલ પૂરું પાડશું અને મા ખોડલના સાનિધ્યમાં અને રામનવમીના દિવસે 1111 દીપમાળાઓ મા ખોડલની સમક્ષ પ્રગટાવી અને અમારી ભક્તિને રજૂ કરશું. તેમજ મા ખોડલના મંત્રો ઉચ્ચારથી પણ આંગણું ગજાવશું અને રાસ ગરબા અને ભજન કીર્તન કરી અને આજનો દિવસ ઉજવશું. આજ રોજ બધા જ બહેનોનો સાથ સહકારથી મા ખોડલના આંગણે દીપયજ્ઞ અમારા દ્વારા સંપન્ન કરાયેલો ખોડલધામના આંગણે ખોડલધામ ટ્રસ્ટ તરફથી સારો એવો સહયોગ મળેલો. બધા જ બહેનોએ ફળાર પણ અહીંયા જ કરેલું અને ખૂબ જ ભક્તિભાવથી આ આનંદનો ઉત્સવ ઉજવેલો. આ આનંદ મેળામાં બધા આ આનંદના ઉત્સવે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો છે. જામકંડોરણા અને તેમજ આસપાસના બધા જ ગામના બહેનોએ આજ રોજ કેસરિયા સાડી એટલે કેસરિયા ભગવામાં બધા બહેનોએ ભક્તિભાવથી ઉજવણી કરી છે અને બધાનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો છે. આમ જ મા ખોડલને આશીષથી આવા જ સારા કાર્યો કરતા રહીએ એવી શુભકામના સાથે મા જય મા ખોડલ.